જામનગરમાં ગોકુલનગર રેડાર રોડ પર ભાડાના મકાનમાં રહેતા એક પરિવારમાં પાંચ સભ્યો ગુમ થયા છે જે અગિયાર માસથી પરિવાર ગુમ થયો છે જેમાં મકાન માલિક અને તેના સગા પણ તેના ગુમ થયાનું કારણ જણાતા નથી ગોકુલનગરના રેડાર રોડ પાસે ભાડાના મકાનમાં રહેતા પરિવારની તેના સગાને તેના મકાન માલિકને પૂછતા માલુમ થયું કે અગિયાર માસથી પરિવારના પાંચ સભ્યો ગુમ થયા છે જેના મોબાઈલ ફોન બંધ છે અને ક્યાં ગયા છે કોઈને જાણ નથી ગુમ થયેલા પરિવારના સભ્યો અરવિંદ નિમાવત શિલ્પાબેન અરવિંદ વિમાવત કિરણ અરવિંદ નિમાવત અને રણજીત અરવિંદ નિમાવત અને કરણ અરવિંદ નિમાવત ગુમ થયેલા છે જે ગોકુલનગર રેડા રોડ પર પોતાના મકાન નજીક એક રેસ્ટોરન્ટ ચલાવે છે અરવિંદભાઈ નીમાવત પોતે તેની પત્ની એક પુત્રી અને બે પુત્ર પાંચ એક સાથે ગુમ થયા છે પરિવારના પાંચ સભ્યો દિવસ પણ રેસ્ટોરન્ટ કામ કરતા તેથી ઘર મોટાભાગે બંધ રહેતું હોય પરંતુ અગિયાર તારીખ રેસ્ટોરન્ટના ખુલતા આસપાસના લોકોએ તેમના મિત્રને પૂછ્યું તેમના મિત્રે તેમને સગાને જાણ કરી તેમના સગાને જાણ થતા તેમના સગાએ પોલીસને મદદ લીધી હતી પોલીસની જાણ થતાં જ પોલીસે આ પરિવારને શોધ શરૂ કરી છે કેવી રીતે આખો પરિવાર ગુમ થયો છે કોઈ જગ્યાએ ચાલી ગયા છે તે અંગે જાણી શકાયું નથી ગુમ થવાનું કારણ પોલીસ શોધી રહી છે તેર ત્રણ બે હજાર બાવીસના રોજ મનસુખભાઈ નરેન્દ્રભાઈ અગ્રવાલ અત્રેના પોસ્ટે આવી જાહેરાત કરેલ કે તેમના બનેવી અરવિંદભાઈ હેમતરામ નિમાવત અને તેમની પત્ની તથા ત્રણ બાળકો સાથે ગોકુલનગરમાં ગોકુલનગરમાં આવેલ ઘરેથી તારીખ અગિયાર ત્રણના રોજ સહપરિવાર સાથે જતા રહેલ છે અને તમામ કાર્ડ